भगवान श्रीहरिना मनुष्य स्वरूप ने अने अक्षरधामस्थ दिव्य स्वरूप ने जे एक ज समझता होय द्वैत न होय जेने मन में एन कोई तकलीफ न थाय। अक्षरधामस्थ जे दिव्य अलौकिक मूर्ति छे एज आ छे, आ छे एज ए छे। आवुं जेने एकत्व थई गयुं होय, अद्वैत थई गयुं, એને કોઈ તકલીફ ન થાય। પણ જેને એ સ્વરૂપ જુદું ને આ જુદું એમ મનાય એને ચરિત્ર હજમ ન થાય ને તકલીફ થાય, એને તકલીફ થાય। મંદિરમાં ભગવાનના દર્શન કરીએ ત્યારે એમ માનીએ કે આ ધામમાં જે મૂર્તિ છે એ જ છે, અને આ મૂર્તિ છે એ જ ધામમાં છે, અને આ મંદિર ધામ છે, આ બધા મુક્ત છે, ધામ ધામીને મુક્ત જે કોઈ કહેવાય છે એ આ જ, એવા દિવ્ય ભાવે એવી ઉત્તમ આલોચના સાથે દિવ્ય વિઝ્યુલાઇઝેશન સાથે ભાવના સાથે જો આપણે ભગવાનને કાયમ જોઈએ દર્શન કરીએ તો એનું ફળ અક્ષરધામમાં જઈને દર્શન કરી આવ્યા તુલ્ય થાય, જરાય ઓછું થાય નહીં। પણ આવા દિવ્ય વિચારો અને દિવ્ય ભાવનાઓ ભાગ્ય આપણને ક્યારેક થતી હોય તો, અને જેને રોજ એવી ભાવનામાં જીવાતું હોય એમ જ રહેવાતું હોય એ તો અક્ષરધામનો મુક્ત જ છે, એમાં કોઈ શંકા નહીં। આપણે એવી ભાવનાને દ્રઢ કરીએ, કેળવીએ, જેટલી રહે એટલી યાદ રાખીને એ ભાવનાને આપણે રાખીએ, આ આપણે ભગવાનને પામવામાં ઉપયોગી ભાવના છે।